नमस्कार विद्यार्थी मित्रों, लिंकन विद्यापीठ शाला परिवार में आप सबनु हार्दिक स्वागत करू छु। मित्रों, आगळ आपणे पदावली नुं चैप्टर शुरू हतुं, पण वच्चे आपणे गुणाकारनी सरळ रीत एटले शॉर्ट ट्रिक द्वारा कई रीते तमे गुणाकारना झड़पथी जवाब मेळवी शको ए अंगे समझाय्युं। त्यारबाद आपणे घड़ियाळनी एक सरळ रीत तमने समझावी। हवे आपणे आजना लेक्चरमां પદાવલીના થોડા દાખલા વિશે જોઈશું। તો આપણે તમને સમજાવ્યું એ પ્રમાણે પદાવલીના દાખલામાં તમારે સર્વપ્રથમ નાનો કૌંસ, ત્યારબાદ છગડીયો કૌંસ અને ત્યારબાદ મોટા કૌંસની ક્રિયા કરવાની આવે છે, જેમાં નિશ્ચિત ક્રમ પ્રમાણે એટલે કે નક્કી કરેલા ક્રમ પ્રમાણે તમારે ભાગો સભાના નિયમ પ્રમાણે દાખલા ગણવાના હોય છે, જેમાં સર્વપ્રથમ ભાગાકાર, ત્યારબાદ ગુણાકાર આવે, ત્યારબાદ સરવાળો આવે અને ત્યારબાદ બાદબાકી આવે। તો આજે અમારા વિડિયો લેક્ચરમાં આપણે થોડા દાખલા વિશે જોઈએ મિત્રો। તો સર્વપ્રથમ તમે આ જોઈ શકો છો કે દાખલો છે 9 9 9 9 9 નું સાદું। તો આમાં સર્વપ્રથમ આપણે નિયમ પ્રમાણે ભાગાકાર કરશું મિત્રો। તો 9 ને 9 વડે ભાગાકાર કરતા 9 એકા 9 થાય, એટલે કે આ 9 ભાગ્યા 9 નો જવાબ 1 આવે, વત્તા 9 ગુણ્યા 9 એટલે 9 ગુણ્યા 9 મૂકી દો -9। તમે એક એક સ્ટેપ પ્રમાણે દાખલો ગણશો તો તમારે ભૂલ પડશે નહીં। તો હવે જોઈએ મિત્રો, હવે આપણે નિયમ પ્રમાણે ગુણાકાર કરશું। તો 1 90 81 -9। હવે નિયમ પ્રમાણે સરવાળો આવશે, તો 81 માં 1 ઉમેરો એટલે 82 થાય, 82 -9। તો 82 માંથી 9 બાદ કરો તો જવાબ આપણને મળે છે 73। તો આ રીતે તમે એના નિયમ પ્રમાણે, ભાગો સભાના નિયમ પ્રમાણે નિશ્ચિત ક્રમમાં દાખલા ગણશો તો ચોક્કસ તમને સાચો જવાબ મળશે। હવે આગળનું એક ઉદાહરણ જોઈએ મિત્રો। તો જોઈ શકો છો આયા 7 * 6 - 6 / 6 વિધાનની કિંમત કેટલી, એટલે કે આ પદાવલી છે મિત્રો। તો જોઈએ આયા નિયમ પ્રમાણે સર્વપ્રથમ આપણે 6 / 6 કરશું। તો 7 * 6 - 6 ને 6 વડે ભાગાકાર કરતા આપણે જવાબ મળશે 1, એટલે કે 6 એકા 6 થાય મિત્રો। હવે જોઈએ ભાગાકાર પછીનો ક્રમ આવે છે ગુણાકાર। તો ગુણાકારની ક્રિયામાં 7 * 6 એટલે 7 6 42 આવે, 42 -1। હવે બાદબાકીની ક્રિયા કરશું એટલે 42 માંથી 1 બાદ કરો તો આપણે જવાબ મળશે 41। તો આ રીતે તમે એના નિયમ એટલે કે ક્રમ પ્રમાણે તમે પદાવલીના દાખલા ગણશો તો એકદમ સરળતાથી તમને જવાબ મળશે। હવે આગળનું એક ઉદાહરણ જોઈએ। તો પદાવલી 12 * 8 - 4 / 4 ની કિંમત કેટલી, તો જોઈએ મિત્રો આપણે અહીંયા સર્વપ્રથમ આપણે ભાગાકાર કરવાનો છે। તો 12 * 8 - 4 ને 4 વડે ભાગાકાર કરતા આપણને જવાબ મળશે 1, એટલે કે 4 એકા 4। હવે આગળની ક્રિયા જોઈએ, તો પછી આપણે ગુણાકાર કરવાનો છે। તો 12 * 8 એટલે 12 / 6 નું -1, ત્યારબાદ બાદબાકીની ક્રિયા આવશે। તો 6 નું માંથી 1 બાદ કરતા આપણને આ પદાવલીનો જવાબ મળે છે 95। તો આ રીતે તમે પદાવલીના કોઈ પણ દાખલાનો ઉકેલ મેળવી શકો અને નવોદયની પરીક્ષામાં પદાવલીના એકાદો દાખલો તો ચોક્કસ પૂછાય છે મિત્રો, એટલે આ પણ આની રીત તમારે ખાસ યાદ રાખવી જરૂરી છે। તો હવે અહીંયા આપણે થોડા કૌંસવાળા દાખલા જોઈએ। તો અહીંયા જોઈ શકો છો છગડીયા કૌંસમાં 3 છે, ત્યારબાદ નાનો કૌંસ 18 -5 નાનો કૌંસ પૂરો, ત્યારબાદ છગડીયો કૌંસ, પછી વત્તા 9 નાના કૌંસમાં 12 -7 કૌંસ પૂરો ની કિંમત કેટલી। તો હવે મેં તમને સમજાવ્યું હતું એ પ્રમાણે કે કૌંસની બાદ 3 અને આ કૌંસની વચ્ચે ભાગાકાર, ગુણાકાર, સરવાળા કે બાદબાકી એક પણ નિશાની નથી, તો ત્યાં હંમેશા તમારે ગુણાકારની ક્રિયા કરવાની હોય છે મિત્રો। તો જોઈએ આપણે 3 *
18 ઓછા 5 એટલે 18 માંથી 5 બાદ કરતા જવાબ મળે 13 એટલે કે સર્વપ્રથમ આપણે આ નાના કૌંસની ક્રિયા પૂર્ણ કરી અને અહીંયા છગડીયો કૌંસ પૂરો થાય યાદ રાખો મિત્રો કૌંસની બહાર નાના કૌંસની બહાર જ્યારે એક પણ નિશાની આપેલી ન હોય ત્યારે હંમેશા તમારે ગુણાકાર લેવાનો હોય છે એ નિયમ પ્રમાણે 3 અહીંયા નિશાની નથી માટે ગુણાકાર 18 માંથી 5 જાય તો 13 વધે અહીંયા છગડીયો કૌંસ પૂર્ણ થાય વત્તા 9 અહીંયા પણ નાના કૌંસની ક્રિયા આપણે પૂર્ણ કરવાની છે એટલે 12 માંથી 7 બાદ કરો એટલે જવાબ આવશે 5 અહીંયા પણ તમે જોઈ શકો છો 9 અને નાના કૌંસની વચ્ચે એક પણ ક્રિયા નથી એટલે આપણે અહીંયા ગુણાકાર લીધેલો છે તો આ ખાસ તમારે આ નિયમમાં ભૂલ ન પડે એ ખાસ તમારે તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો તો આ રીતે 3 ગુણ્યા 13 છગડીયો કૌંસ પૂરો વત્તા 9 ગુણ્યા 5 12 માંથી 7 જાય એટલે 5 અને અહીંયા એક પણ ગણિતની ક્રિયાની નિશાની નથી માટે ગુણાકાર લેવાના છે હવે આગળ જોઈએ તો આપણે સર્વપ્રથમ આ છગડીયા કૌંસની ક્રિયા પૂરી કરવાની છે સર્વપ્રથમ આપણે નાનો કૌંસ લીધો હવે છગડીયા કૌંસની ક્રિયા પૂર્ણ કરશું તો 13 13 39 અહીંયા છગડીયા કૌંસની ક્રિયા પૂર્ણ થાય છે મિત્રો એટલે એ કૌંસ છોડી દેવાનો છે ત્યારબાદ વત્તા અને 9 5 45 એટલે આ બંનેનો ગુણાકાર 9 5 45 હવે છેલ્લે ફક્ત આ સરવાળાની ક્રિયા કરવાની છે એટલે 39 45 બરોબર આ પદાવલીનો જવાબ આવે છે 84 તો જોયો ને મિત્રો આ રીતે તમે ક્રમ પ્રમાણે એના નિયમ પ્રમાણે દાખલા ગણશો તો ચોક્કસ તમને સાચો જવાબ મળશે મિત્રો તો હવે જોઈએ વિધાન 60 × 7 + 3 × 60 ની બરોબર શું છે એટલે કે આ પદાવલીનું મૂલ્ય કેટલું છે એવું કહેવા માંગે છે દાખલામાં તો જોઈએ આપણે આ પદાવલીમાં ગુણાકાર અને સરવાળો એમ બે જ ક્રિયાઓ આપેલી છે તો આપણે નિયમ પ્રમાણે સર્વપ્રથમ ગુણાકાર કરશું તો 60 × 7 એટલે આવો જ્યારે ગુણાકાર હોય ત્યારે 6 × 7 = 42 મૂકી દેવાના અને આ 0 ને અહીંયા મૂકી દો એટલે 60 × 7 એટલે 420 જવાબ આવે ત્યારબાદ આ વત્તાની નિશાની અને ત્યારબાદ 3 × 60 એટલે 3 × 6 = 18 અને આ 0 મૂકી દો એટલે 180 મળે મિત્રો હવે તમારે 420 અને 180 નો સરવાળો કરવાનો છે એટલે એ બંનેનો સરવાળો કરતા આપણે જવાબ મળે છે 600 તો આ રીતે તમે પદાવલીના દાખલા નિયમ પ્રમાણે ગણશો તો તમને સાચો જવાબ મળશે હવે આગળ એક ઉદાહરણ જોઈએ મિત્રો તો જોઈ શકો છો અહીંયા કે પદાવલી 15 × 9 − 15 / 3 ની કિંમત કેટલી તેની કિંમત કેટલી તેનું મૂલ્ય કેટલું કે એની જવાબ શું આવે કોઈ પણ ક્રિયા હોય તમારે આ નિયમ પ્રમાણે તે દાખલો ગણવાનો છે તો જોઈએ હવે અહીંયા મિત્રો કે સર્વપ્રથમ આપણે ભાગાકાર કરશું તો 15 × 9 મૂકી દો અહીંયા માઇનસ ને 15 ને 3 વડે ભાગતા 3 × 5 = 15 એટલે કે આપણે 5 જવાબ મળશે ત્યારબાદ નિયમ પ્રમાણે આપણે ગુણાકાર કરશું તો 15 × 9 = 135 - 5 135 માંથી 5 બાદ કરતા આ પદાવલીનો જવાબ મળશે આપણને 130 હવે આગળનું એક ઉદાહરણ જોઈએ મિત્રો તો અહીંયા જોઈ શકો છો તમે કે 7મું ઉદાહરણ છે 4 / 4 + 4 × 4 - 4 નું સાદું તો એનું સાદું પૂછ્યું હોય કે એનું મૂલ્ય પૂછ્યું હોય કે પદાવલીની કિંમત પૂછી હોય ત્રણેયનો અર્થ સમાન જ છે મિત્રો કે પદાવલીનું તમારે સાચો જવાબ મેળવવાનો છે તો જોઈએ અહીંયા સર્વપ્રથમ આપણે ભાગાકાર કરશું એટલે 4 ને 4 વડે ભાગાકાર કરતા આપણે એક જવાબ મળશે વત્તા ત્યારબાદ આપણે ગુણાકાર કરશું એટલે ચોકે ચોકે 16 અને -4 એટલે -4 હવે આગળની ક્રિયા આપણે જોઈએ પ્રથમ ક્રિયામાં આપણે ભાગાકાર કર્યો ત્યારબાદ ગુણાકાર કર્યો હવે આપણે સરવાળાની ક્રિયા કરશું તો 16 + 1 એટલે 17 થાય અને -4 17માંથી 4 બાદ કરો એટલે આ પદાવલીનું આપણને સાદું રૂપ મળે છે 13 હવે આગળનું એક આપણે ઉદાહરણ જોઈએ તો અહીંયા જોઈ શકો છો
કે 8 ભાગ્યા 8 વત્તા 8 ગુણ્યા 8 ઓછા 8 નું સાદું રૂપ આપો તો આ ઉદાહરણનો દાખલો આપણે જોઈએ તો સર્વપ્રથમ આપણે ભાગાકાર કરશું એટલે કે 8 ભાગ્યા 8 તો 8 ને 8 વડે ભાગતા જવાબ શું આવશે 1 વત્તા ગુણાકારની ક્રિયા કરશું એટલે 68 ઓછા 8 આ સર્વપ્રથમ આપણે ભાગાકાર કર્યો ત્યારબાદ ગુણાકાર કર્યો હવે જોઈએ આપણે સરવાળો કરવાનો છે તો 1 વત્તા 64 એટલે કે 64 માં 1 ઉમેરવાથી જવાબ આવશે 65 ઓછા 8 અને છેલ્લે બાદબાકીની ક્રિયા તો બાદબાકીમાં 65 ઓછા 8 એટલે 65 માંથી 8 બાદ કરતા આ પદાવલીનો આપણે જવાબ મળે છે 57 તો આ રીતે મિત્રો આપણે દરેક પદાવલીનો સાચો જવાબ મેળવી શકીએ તો હવે આગળનું એક ઉદાહરણ જોઈએ તો અહીંયા નાના કૌંસમાં 400 40 ભાગ્યા 4 10 ગુણ્યા 4 તો આ પદાવલીનું સાદું રૂપ આપણે મેળવીએ તો મિત્રો આ રીતે પદાવલીના દરેક દાખલામાં એક કરતા વધારે ગણિતની ક્રિયાઓ આપેલી હોય છે અને એને તમારે નક્કી કરેલા ક્રમમાં દાખલા ગણવાના હોય છે તો જોઈએ મિત્રો અહીંયા સર્વપ્રથમ આપણે ભાગાકાર કરશું તો 400 ના 400 40 ભાગ્યા 4 40 ને 4 વડે ભાગતા 10 6 40 આપણે 10 જવાબ મળશે માઈનસ આપણે અહીં ગુણાકાર કરશું 10 ગુણ્યા 4 એટલે 10 6 40 તો આ આપણે ભાગાકારની ક્રિયા કરી ત્યારબાદ ગુણાકારની ક્રિયા હવે આપણે સરવાળાની ક્રિયા કરવાની છે મિત્રો તો 400 10 એટલે 400 ને 10 ઓછા 40 ત્યારબાદ છેલ્લે બાદબાકીની ક્રિયા કરવામાં આવે છે મિત્રો તો 410 માંથી 40 બાદ કરતા 370 વધે છે મિત્રો તો આ પદાવલીનો જવાબ આપણને મળે છે 370 હવે આગળના આપણે એક બે ઉદાહરણ વધારે લઈએ જેથી કરીને તમને આ દાખલાના નિયમો અને કઈ રીતે ગણવા ઈ વધારે સમજ પડે એટલા માટે આપણે 10મું એક ઉદાહરણ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા તો 24 15 ભાગ્યા નાના કૌંસમાં 24 8 કૌંસ પૂરો થાય છે વત્તા નાના કૌંસમાં 6 3 2 કૌંસ પૂર્ણ થાય છે તો ખાસ ધ્યાન રાખજો મિત્રો અહીંયા તમે તો સર્વપ્રથમ આપણે નાના કૌંસની ક્રિયા કરવાની છે તો 24 ના 24 15 ભાગ્યા નાના કૌંસની ક્રિયા કરીએ એટલે કૌંસને છોડી દેવાનો પછી એટલે 24 ને 8 વડે ભાગાકાર કરતા આપણે જવાબ મળે છે 3 8 તેવી 24 વત્તા હવે આ કૌંસની ક્રિયા કરવાની છે તો તમે જોઈ શકો છો કે 6 તેરી 18 આ ગુણાકાર છે 6 તેરી 18 18 વત્તા 2 એટલે 18 2 2 20 તો આ કૌંસ છોડી દેવાનો આ ક્રિયાનો જવાબ આવ્યો છે 20 અને 24 ભાગ્યા 8 એટલે 3 ખાસ ધ્યાન રાખજો મિત્રો 24 ના 24 વત્તા 15 ભાગ્યા 8 અંશની ક્રિયા પહેલા કરવાની નાના અંશની ક્રિયા કરવાની છે એટલે 24 ને 8 વડે ભાગતા 3 મળે વત્તાની નિશાની અને 8 અંશની ક્રિયા કરો એટલે 6 તેરી 18 ને 2 20 ત્યારબાદ આપણે બીજી ક્રિયા કરીએ નાના અંશની ક્રિયા અહીંયા પૂર્ણ થાય છે હવે જોઈએ આપણે 24 ના 24 વત્તા અહીંયા ભાગાકારની ક્રિયા આવશે એટલે 15 ને 3 વડે ભાગાકાર કરતા 3 5 15 5 જવાબ મળે વત્તા 20 હવે તમે જોઈ શકો છો કે છેલ્લી ક્રિયામાં બંને સરવાળાની ક્રિયા છે તો આપણે સરવાળો કરવાનો છે તો 24 વત્તા 5 વત્તા 20 આ ત્રણેયનો સરવાળો કરતા આપણે જવાબ મળે છે 49 તો આ પદાવલીનો જવાબ છે 49 તો આ રીતે તમે ક્રમ પ્રમાણે ક્રિયાઓ કરશો મિત્રો તો ચોક્કસ તમને સાચો જવાબ મળશે હવે આગળનું એક ઉદાહરણ લઈએ તો અહીંયા જુઓ તમે 25 વત્તા 8 ભાગ્યા મોટા કૌંસમાં નાનો કૌંસ એમાં 45 ભાગ્યા 15 નાનો કૌંસ પૂરો ઓછા નાના કૌંસમાં 8 ઓછા 7 નાનો કૌંસ પૂરો અને ત્યારબાદ મોટો કૌંસ તો નું મૂલ્ય એટલે કે આ પદાવલીનું મૂલ્ય કેટલું થાય તો જોઈએ આપણે અહીંયા તો 25 ના 25 વત્તા 8
ભાગ્યા સર્વપ્રથમ આ મોટો કૌંસ એમનું રહેવા દેવાનો છે નાના કૌંસની ક્રિયા કરવાની છે એટલે 45 ને 15 વડે તમે ભાગાકાર કરો એટલે 15 તેરી 45 ત્રણ જવાબ મળે પછી નાના કૌંસની ક્રિયા પૂરી થાય એટલે નાના કૌંસને છોડી દેવાનો છે 15 તેરી 45 નો ત્રણ જવાબ મળે ઓછા આ નાના કૌંસની ક્રિયા આપણે કરીએ એટલે 8-7 એટલે કે 8 માંથી 7 જાય તો 1 વડે આ મોટો કૌંસ પૂર્ણ સર્વપ્રથમ નાના કૌંસની ક્રિયા કરી ત્યારબાદ હવે આગળ જોઈએ તો 25 ના 25 વત્તા 8 ભાગ્યા મોટા કૌંસની ક્રિયા આપણે અહીંયા પૂરી કરશું એટલે 3 માંથી 1 જાય તો 2 વડે આ તમામ કૌંસની ક્રિયા પૂરી થાય છે હવે આપણે આગળ જોઈએ તો નિયમ પ્રમાણે આપણે ભાગાકાર કરવાનો રહેશે તો 25 ના 25 વત્તા 8 ને 2 વડે ભાગતા 2 જુઓ આ આપણે ચાર જવાબ મળશે છેલ્લે સરવાળાની ક્રિયા કરવામાં આવશે એટલે 25 માં 4 ઉમેરો એટલે 29 થાય તો આ પદાવલીનો જવાબ આવે છે 29 અને છેલ્લે આપણે એક ઉદાહરણ લઈએ તો નાના કૌંસમાં 600 80 2 10 8 નાનો કૌંસ પૂરો નું સાદું એટલે કે આ પદાવલીનું મૂલ્ય કેટલું તો જોઈએ મિત્રો અહીંયા નાના કૌંસમાં 600 વત્તા નિયમ પ્રમાણે 80 ભાગ્યા 2 તો 80 ને 2 વડે ભાગાકાર કરતા જવાબ આવશે 40 કારણ કે 40 રૂટ થાય 80 માઇનસ હવે આ ગુણાકારની ક્રિયા કરો 10 8 80 અને આ કૌંસ અહીંયા પૂર્ણ થાય છે ત્યારબાદ હવે આપણે સરવાળો કરવાનો છે તો 600 વત્તા 40 એટલે 640 માઇનસ 80 આ નાના કૌંસની ક્રિયા અહીંયા પૂર્ણ થાય છે ત્યારબાદ છેલ્લે બાદબાકી કરવાની છે તો 640 માંથી તમે 80 બાદ કરો એટલે જવાબ મળશે તમને 560 તો મિત્રો આ રીતે તમે પદાવલીના દરેક દાખલા એના નિશ્ચિત કરેલા ક્રમમાં એટલે કે નક્કી કરેલા ક્રમમાં તમે ગણી શકો છો મિત્રો તો આ દરેક દાખલાનો તમે અભ્યાસ કરજો મિત્રો અને આ વિડિયો લેક્ચર ભીમો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને લાઈક કરજો અને હવે પછીના મારા વિડિયો લેક્ચરમાં આપણે લસાઅ અને ગુસાઅ વિશે વિગતવાર ચર્ચા કરશું જય ભારત જય હિન્દ